દાહોદના ઉસરવણ ખાતે આવેલા કુવામાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી મૃતદેહ મળતા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કુવામાંથી કાઢી વડોદરા ખાતે કોલ્ડ રૂમમાં મોકલી આપી આગળની તપાસ શરૂ કરી છે. દાહોદ તાલુકાના ઉસરવણ ખાતે કુવામાં યુવાની લાશ પાણીમાં તરતી જોવાતા નજીકના લોકોએ દાહોદ રૂરલ પોલીસ મથકે જાણ કરી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશને કુવામાંથી બહાર કાઢતા યુવાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજુબાજુના લોકોને યુવકનો ચહેરો બતાવતા યુવકની ઓળખ થઈ ન હતી. પોલીસે ઘટના સ્થળે લોહી વાળો પથ્થર પણ મળી છે. પોલીસે અજાણ્યા હત્યારો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને વડોદરા ખાતે કોલ્ડરૂમમાં મોકલી આપી મૃતકના ફોટા સોશિયલ મીડિયા મારફતે ઓળખ માટેની કાર્યવાહી હાથ છે. આ યુવકની હત્યા કોણે કરી, કયા કારણોસર કરાઈ હત્યા, કોણ છે મૃતક યુવાન જેવા અનેક સવાલો સામે આવ્યા છે, ત્યારે દાહોદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રૂરલ પોલીસની હદમાં વિસરવણ ગામે ડુંગરાફળિયાની સીમમાં કુવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળેલ છે, જેનું ગળું કાપી હત્યા કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે, જેથી કોઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ 302 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દીપેશ દોશી, CN24 ન્યૂઝ, દાહોદ.